સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ પારેખ. હાઈવે ઓથોરિટીની ઢીલી નીતિને કારણે રાજકોટના વોર્ડ નંબર 16 ના અનેક વિસ્તારના ઘરોમાં ગંદા પાણી ભરાયા. રાજકોટના વોર્ડ નંબર 16 ની બાજુમાંથી પસાર થતા હાઈવે પર હાઈવે ઓથોરિટી દ્વારા કામ ચાલુ છે, જ્યાં ખુલ્લી ગટરમાં ગંદુ પાણી જમા થતું રહે છે. આજુબાજુના વિસ્તારોના રહીશો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા આ ગટરો સાફ કરવામાં ન આવતા આજે વોર્ડ નંબર 16ના અનેક વિસ્તારોના ઘરોમાં ગંદા પાણી ભરાયા હતા, જેના વિરોધમાં આ વિસ્તારના લોકો હાઈવે પર એકઠા થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વોર્ડ નંબર 16માં અવારનવાર પાણી આવી જાય છે હાઈવેનું. હાઈવે વાળાને અવારનવાર ફરિયાદ કરી છે, લોકો કોઈ ધ્યાન દેતા નથી. હવે ધ્યાન નહીં આપે તો અમે હાઈવે બંધ કરવાની અમારી તૈયારી પૂરેપૂરી છે. અમારા આખા વિસ્તારમાં પાણી આવી ગયું છે. કૃષ્ણા ટોકમાં આવી ગયું છે, એસી ફૂટના રોડ પર આવી ગયું છે, મણિનગરમાં પાણી આવી ગયું છે, આશાપુરામાં પાણી ગોઠણ કોઠણથી પાણી ભર્યા છે. હવે હાઈવે વાળા ધ્યાન નહીં આપે તો અમે હાઈવે બંધ કરવા માટે તૈયારી છે. મારું નામ રસ્તીલાબેન કરૈયા છે, હું વોર્ડ નંબર 16માં કોઓપરેટર છું. અવારનવાર વિસ્તારમાં પાણી ફરી જાય છે, આજથી હવે આની કાર્યવાહી નહીં કરે તો અમે એનો કડક કાર્યવાહી કરશું. હાઈવે બંધ કરવાની તૈયારી બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. જામનગર જિલ્લાના મોરકંડા ગામમાં અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં આ ગામમાં છેલ્લા 36 વર્ષથી ચાલી આવતી રામધૂનનો પણ સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના મોરકંડા ગામે સખી મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. મોરકંડા ગામ ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહે છે, જેમાં દર વર્ષે સપ્તાહનું પણ આયોજન કરવામાં આવે છે. આ ગામ ખાતે છેલ્લા 36 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. અહીંયા અમારે સખી મંડળ તેમજ ગામના સર્વે લોકો સાથ સહકાર આપે છે અને અહીંયા અમારે અખંડ ધૂન ચાલુ છે, જેને 36મું વર્ષ ચાલુ છે. અને આ મંદિરની સેવા ગામ લોકોએ મને 3 વર્ષથી આપી છે. 3 વર્ષથી હું પૂજારી તરીકે ફરજ બજાવું છું અને જે કાંઈ અમારે સખી મંડળ સાથ સહકાર બધાએ આપે છે અને પૈસા જે કાંઈ એનો આવે છે તે લોકો અમે યોગ્ય જગ્યાએ લોક કલ્યાણ માટે કે ગાયો માટે અમે હંમેશાના માટે જે પૈસો ભેગો થાય છે એમાં અમે આપીએ છીએ. બધી રીતે અમે સાથ સહકાર આપીએ છીએ, ધાર્મિક સ્થળોમાં ખર્ચા કરીએ છીએ અને જે કાંઈ આ ખર્ચો લાગે છે તેમાં પણ અમે એ જ પૈસો વાપરીએ છીએ કે ધૂનમાં છે મંદિરના કોઈ. અમે 36 વર્ષ રામધૂન આવે છે, એમાં દર બુધવારે અમારો વારો આવે છે. એ રાત દિવસ અમે માણસ રાખ્યા છે, બોલે છે અને ફાળો કરી અમે પ્રસાદ ભગવાને ધરી છે. સત્સંગ હોય અમે સત્સંગ કરવા જાય. રિપોર્ટર અનવર ઘુગા સાથે જીતેશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. હવામાન ખાતાની આગાહીથી તદ્દન વિપરીત પરિસ્થિતિ. જામનગર શહેરમાં આજ સવારથી જ મેઘરાજાનું આગમન. સતત ગરમી અને બફારા વચ્ચે જામનગર વાસીઓને આજે વહેલી સવારથી જ વરસાદ આવવાથી રાહતની લાગણી થઈ હતી. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસું જ્યારે મોડું ચાલી રહ્યું છે, જામનગરમાં આજે સવારે અચાનક જ મેઘરાજાની પધરામણી થવાથી શહેરીજનો ખુશ થયા હતા. રિપોર્ટર અનવર ઘુગા સાથે જીતેશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ.
અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.